नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस अमरेली कॉमर्स विभाग की अंदर आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय है वाणिज्य व्यवस्था और संचालन। केम छो विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय है बीए वाणिज्य संचालन और व्यवस्था। विद्यार्थी मित्रों, આપણે આ પાઠન આ વિષયની અંદર પહેલો પાઠ એટલે કે ધંધાનું સ્વરૂપ, હેતુઓ અને કાર્યક્ષેત્ર જોતા હતા। અગાઉના લેક્ચરોની અંદર આપણે જે અભ્યાસ કર્યો એની અંદર આપણે સૌથી પહેલાં એનું થોડું ઘણું પુનરાવર્તન કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ ઉદાહરણ સાથે જોયો। જે પ્રવૃત્તિ આર્થિક વળતર મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી હોય કે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી હોય તો તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। જે પ્રવૃત્તિ કરવાનો ઉદ્દેશ્ય કોઈ પણ પ્રકારનો આર્થિક વળતર મેળવવાનો ન હોય, અથવા તો દેશ સેવા, રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, માનવ સેવા, લાગણી વગેરેથી પ્રેરાઈને વ્યક્તિ જ્યારે કાર્ય કરે છે અને કોઈ પણ પ્રકારનું આર્થિક વળતર મેળવવા વગર કાર્ય કરે તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આ બંનેના આપણે કેટલાક ઉદાહરણો પણ જોયા। ત્યારબાદ આપણે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આ બંને વચ્ચેનો તફાવત પણ જોયો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર, એમાં સૌથી પહેલો પ્રકાર છે ધંધો, બીજો છે વ્યવસાય અને ત્રીજો છે રોજગાર। ધંધો, નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિને આપણે ધંધો કહે છે। નફો એટલે કે ધંધામાં કરેલા રોકાણનું વ્યાજબી વળતર। દરેક ધંધાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને પોતાના ધંધાકીય એકમમાં જે મૂડીરોકાણ કર્યું હોય છે એનું વ્યાજબી વળતર મળવાપાત્ર બને છે। તો વ્યાજબી મળવાપાત્ર વળતરને આપણે શું કહે છે? નફો। ત્યારબાદ આપણે આ ધંધાની વ્યાખ્યા બાદ ધંધાની કેટલાક આપણે લક્ષણો જોયા કે ધંધો એ નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે, ધંધામાં વસ્તુ અને સેવાઓનું વિનિમય થાય છે, એટલે કે ધંધાદારી વ્યક્તિ વસ્તુ અને સેવાની કિંમત મેળવી ગ્રાહકોને વસ્તુ આપે છે, ધંધામાં કેટલાક જોખમો પણ અને અનિશ્ચિતતાઓ પણ રહેલી છે। ધંધામાં તૃષ્ટિગુણ, ધંધો જે છે એ તૃષ્ટિગુણનું સર્જન કરે છે। તૃષ્ટિગુણ એટલે કે વસ્તુ અને સેવામાં માનવીની જરૂરિયાત સંતોષવાનો રહેલો ગુણ। ત્રણ પ્રકારના આપણે તૃષ્ટિગુણની વાત કરી હતી, સ્વરૂપ તૃષ્ટિગુણ, સ્થળ તૃષ્ટિગુણ અને સમય તૃષ્ટિગુણ। દાખલા તરીકે કાચા માલમાંથી તૈયાર વપરાશી વસ્તુ બનાવવામાં આવે તો એને સ્વરૂપ તૃષ્ટિગુણ કહે છે। ઉત્પાદનથી ગ્રાહકોના બજાર સુધી જ્યારે વસ્તુઓને પહોંચાડવામાં આવે તો એને સ્થળ તૃષ્ટિગુણ કહેવામાં આવે। વર્તમાન સમયમાં વસ્તુઓનો સંગ્રહ કરી જ્યારે વસ્તુની માંગ ઊભી થાય ત્યારે બજારમાં વસ્તુ મૂકવામાં આવે તો એને સમય તૃષ્ટિગુણ કરવામાં આવે છે। આ ત્રણેય પ્રકારના તૃષ્ટિગુણનું આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ ધંધાની પ્રવૃત્તિ છે એ સતત પ્રવૃત્તિમાં સાતત્ય જોવા મળે છે, એટલે કે ધંધો જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ધંધાનો અંત થાય ત્યાં સુધી તેની પ્રવૃત્તિ સતત ચાલ્યા જ રાખે છે। ત્યારબાદ ધંધામાં હંમેશા નાણાંની જરૂર પડે છે, ધંધો શરૂઆત કરો કે ધંધાનો અંત થાય ત્યાં સુધી કાચો માલ લેવા માટે, કર્મચારીઓને પગાર આપવા માટે અને વ્યવસાય વેરા ભરવા માટે, આ દરેક માટે નાણાંની જરૂર પડે છે। ત્યારબાદ ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે, શા માટે? તો કે ધંધામાં પણ આર્થિક પ્રવૃત્તિની જેમ વળતરની અપેક્ષા રાખીને, એટલે કે નફાની અપેક્ષા રાખીને ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ધંધો શા માટે કરવામાં આવે છે એના કેટલાક હેતુઓ જોયા, જેમાં આપણે કેટલાક આર્થિક હેતુઓ જોયો કે ધંધો એ નફાના હેતુથી કરવામાં આવે છે, ધંધો નફો ઉપરાંત મહત્તમ સંપત્તિના સર્જન માટે કરવામાં આવે છે, સાથે સાથે ધંધોના આપણે અન્ય આર્થિક પરિબળોમાં જોઈએ તો ધંધો એ આર્થિક હેતુ છે, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ કરવો, એની પ્રગતિ કરવાનો છે। ત્યારબાદ આપણે ધંધાના કેટલાક સામાજિક જે હેતુઓ છે પણ જોયા, ધંધાની પોતાની કેટલીક સામાજિક હેતુઓ હોય છે, આ ઉપરાંત ધંધા દ્વારા કહેવાય છે કે અર્થતંત્રની અંદર રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ ધંધાદારી વ્યક્તિ હંમેશા સમાજને કે પોતાના ગ્રાહકને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ
पूरी पाड़वाना हेतु थी पण कार्य करते हुए छे। त्यारबाद व्याजबी वेपारी रीत रसमों ने अनुसरवानुं होय छे। बीजा अन्य आपणे केटलाक परिबळो पण जोया। त्यारबाद धंधाकीय जोखमनी वात करीए तो धंधाकीय जोखम एटले के नफामां अनिश्चितता अथवा तो धंधाकीय एकममां नुकसान जोखमनुं जोखमनी वात करीए आपणे तो एनी अंदर बे प्रकारना परिबळो छे। केटलाक कुदरती परिबळो छे जेम के धरतीकंप पूर सुनामी जेवा परिबळों पर मानवीनो कोईपण काबू होतो नथी। आ परिबळों गमे त्यारे अस्तित्वमां आवी शके छे अने केटलाक मानवसर्जित आपणे परिबळों जोया जेम के हड़ताल छे पछी ताळाबंदी छे पछी कोमी हुल्लड़ छे आवा घणा बधा मानवसर्जित परिबळों पण जे छे के जे धंधाने असर करे छे। त्यारबाद आपणे व्यवसाय विशे माहिती मेळवी के कोईपण क्षेत्रनुं विशिष्ट ज्ञान आवडत अने कौशल्य के व्यवसायी शिक्षण मेळव्या बाद ए सेवानो लाभ समग्र समाजने आपवो अने तेना बदलामां मेळवानी फी एने व्यवसाय कहे छे। व्यवसाय करनार व्यक्तिने आपणे व्यवसायी व्यक्ति कहे छे। दाखला तरीके कोईपण व्यक्ति कोईपण व्यवसायमां जोड़ाय त्यारे तेने पोताना व्यवसायने लगतुं जे मंडळ होय संगठन होय एना शुं बनवुं पड़े छे तो के एना सभ्य बनवुं पड़े छे। एटलुं ज नहीं सभ्य बन्या बाद एना द्वारा जे पण आचार संहिताओ घड़वामां आवे छे ए आचार संहितानुं शुं करवामां आवे छे पालन करवामां आवे छे। त्यारबाद आपणे व्यवसायना लक्षणों पण जोया। त्यारबाद आपणे जे छेल्लो पीरियड आपणो गयो एनी अंदर आपणे रोजगार अने रोजगारना लक्षणों जोया के रोजगार एटले नौकरी निश्चित वेतनना बदलामां अन्य साथे करार अनुसार सोंपेलू कार्य करवू अने तेने एवी आर्थिक प्रवृत्तिने आपणे रोजगार कहे छे। रोजगारना पण आपणे जुदा जुदा लक्षणों जोया के रोजगार जे छे એ શારીરિક અને બૌદ્ધિક શ્રમના બદલામાં પ્રકારનો રોજગાર છે। ત્યારબાદ એમાં કરાર અનુસાર તાબા હેઠળની જે વ્યક્તિ હોય એને નીચે કાર્ય કરવાનું હોય છે તો આવા બધા આપણે લક્ષણો જોયા। આજનો મારો જે આજનો જે આપણો પ્રશ્ન છે એ છે ધંધો વ્યવસાય અને રોજગાર આપણે જે આ ત્રણેય પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિ જોઈ એની વિદ્યાર્થી મિત્રો આપણે તુલના કરવાની છે। આજના વિડીયોની અંદર મેં એવો પ્રયત્ન કર્યો છે કે તમને બહુ સરસ રીતે સમજાય અને ખૂબ જ અનુકૂળતાથી સમજાય એના માટે મેં વિડીયોની અંદર એક નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આખો જોજો અને અત્યાર સુધીનું આપણે જે આર્થિક પ્રવૃત્તિ લઈને અત્યાર સુધી આજનો જે મુદ્દો છે ત્યાં સુધીના તમામ પ્રકારના જે પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નોતરી પણ આ વિડીયોમાં મેં આપેલી છે જેની અંદર એક વાક્યના પ્રશ્નો ટૂંકા પ્રશ્નો મુદ્દાસરના પ્રશ્નો અને વિસ્તારના પ્રશ્નો આવી જાય છે। તો આજનો આપણો જે અભ્યાસનો ટોપિક છે ધંધો વ્યવસાય અને રોજગારની તુલના તો એના માટે આપણે મેં તમને અગાઉ વાત કરી હતી કે હવે પછી કોઈ પણ તફાવત આવે તો એ તફાવતની અંદર તમારે તફાવતના કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખી ધંધો વ્યવસાય અને રોજગારનો તમારે તફાવત દર્શાવવાનો છે। તો કાર્યના સ્વરૂપ અનુસાર ધંધો વ્યવસાય અને રોજગારમાં તુલના જોવાની છે। લાયકાત અનુસાર ધંધો વ્યવસાય અને રોજગારમાં તુલના જોવાની છે। બદલો કે વળતર અનુસાર ધંધો વ્યવસાય કે રોજગારની તુલના જોવાની છે। મૂડીની જરૂરિયાતના સંદર્ભમાં ધંધો વ્યવસાય અને રોજગારની તુલના જોવાની છે। જોખમના અનુસંધાને આપણે ધંધો વ્યવસાય અને રોજગારની તુલના જોવાના છે। આચારસંહિતાના સંબંધમાં આપણે ધંધો વ્યવસાય અને રોજગારની તુલના જોવાના છે અને માલિકીના હિતની ફેરબદલીના સંદર્ભમાં ધંધો વ્યવસાય અને રોજગારની તુલના જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આગળનો વિડીયો જુઓ। વિદ્યાર્થી મિત્રો આપનો આજનો પ્રશ્ન છે ધંધો વ્યવસાય અને રોજગાર આ વચ્ચેનો તફાવત। ધંધો વ્યવસાય અને રોજગાર આ વચ્ચેનો જે તફાવત છે તે આપણે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરશું। એમાં સૌથી પહેલો જે મુદ્દો છે એ છે કાર્યનું સ્વરૂપ। કાર્યના સ્વરૂપની અંદર વિદ્યાર્થી મિત્રો ધંધો વ્યવસાય અને રોજગાર આ ત્રણેયની વ્યાખ્યા આવી જાય છે। ખાસ કરીને ધંધાની અંદર તમે જોઈશું કે નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિને આપણે ધંધો કહીએ છીએ। ધંધાદારી વ્યક્તિ ગ્રાહકો પાસેથી નાણાં લઈ ગ્રાહકને કોઈ પણ ઉત્પાદક પાસેથી વસ્તુ લાવી અથવા તો પોતે ઉત્પાદન કરેલી ભૌતિક સ્વરૂપની વસ્તુઓ કે અભૌતિક સ્વરૂપની સેવાઓનો પુરવઠો પૂરો પાડી તેમની સેવાના બદલામાં ગ્રાહકો પાસેથી નાણાં મેળવે છે। તેવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાયમાં પણ ફીના બદલામાં
व्यक्तिगत के धंधाकीय रीते विवेक बुद्धि थी सेवाओ आपवामां आवे छे। व्यवसाय करनार व्यक्ति ने अपने व्यवसायी व्यक्ति कहे छे। आ व्यवसाय व्यक्ति पोताना कोई पण क्षेत्रना विशिष्ट ज्ञान आवड़त अने कौशल्यनो उपयोग करी अथवा तो पोताना व्यवसाय शिक्षणनो उपयोग करी समाजमां रहेला कोई पण व्यक्ति के धंधादारी पेढ़ीमां धंधादारी व्यक्ति ने पोतानी आ आवड़त के शिक्षणनो लाभ आपे छे अने तेना बदलामां ते तेमनी पासेथी जरूरी फी मेळवे छे। त्यारबाद कार्यना स्वरूपनी वात करिए तो रोजगारनी अंदर पण निश्चित वेतन दरनी अंदर रोजगार मेळवनार व्यक्ति रोजगार आपनार व्यक्तिना साथे करार करे छे अने सोंपवामां आवेलू कार्य करे छे। तेना बदलामां नियत समयमां नक्की करेलू वेतन दर रोजगार मेळवनार व्यक्तिना आपवामां आवे छे। तो आ रीते कार्यना स्वरूपने आधारे पण धंधो व्यवसाय अने रोजगारनो तफावत जोवा मळे छे। विद्यार्थी मित्रों तेवी ज रीते धंधो व्यवसाय अने रोजगार ना तफावतनो आपणो बीजो मुद्दो छे लायकात। धंधो करवा माटे कोई पण धंधादारी व्यक्तिए कोई पण प्रकारनी शैक्षणिक लायकातनी जरूर रहती नथी। मात्र तेने पोताना धंधाने अनुरूप जे सामान्य ज्ञानी जरूर पड़े छे एटला ज ज्ञान आ एना धंधो करवा माटे अनिवार्य छे। एथी विशेष कोईपण प्रकारनू शैक्षणिक लायकात मेळवानी धंधामां धंधादारी व्यक्तिए कोई जरूर रहती नथी। जो व्यवसायनी वात करिए तो व्यवसायमां दरेक व्यवसायी व्यक्तिए पोताने अनुरूप जे व्यवसाय करवानो होय छे ए व्यवसायने अनुरूप शैक्षणिक लायकात मेळवी पड़े छे। साथे साथे તે જે તે વ્યવસાયના ક્ષેત્રની તાલીમ અને વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે, અનુભવ અને સંશોધનની જરૂર પડે છે જેથી તે પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે। આમ વ્યવસાયની અંદર વ્યવસાયી વ્યક્તિએ પોતાના વ્યવસાયને લગતા શૈક્ષણિક લાયકાતો મેળવવી પડે છે। દાખલા તરીકે ડૉક્ટર હોય તો એણે MBBS, MS, MD, વકીલ હોય તો એને LLB, CA હોય તો એને CA ડિગ્રી, આમ દરેક વ્યવસાયી વ્યક્તિએ પોતાના વ્યવસાયને અનુરૂપ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાત મેળવવી પડે છે। જ્યારે રોજગારની અંદર આપણે જોઈએ તો રોજગારમાં જે પ્રકારનું કાર્ય હોય એ કાર્યને અનુરૂપ લાયકાતની જરૂર પડે છે। દાખલા તરીકે કોઈ શિક્ષક હોય, એ શિક્ષકે જો કોઈ સ્કૂલની અંદર રોજગાર એટલે કે એમ્પ્લોયર તરીકે કાર્ય કરવું હોય તો એની પાસે BEDની લાયકાત હોવી જોઈએ। દાખલા તરીકે કોઈ કરિયાણાની સ્ટોરની અંદર કોઈક વ્યક્તિએ કામ કરવું હોય એટલે કે એમ્પ્લોયર તરીકે કામ કરવું હોય અથવા તો કોઈ પણ મોલની અંદર એમ્પ્લોયર તરીકે કામ કરવું હોય તો એના માટે એને કોઈ પણ ડિગ્રીની જરૂર પડતી નથી કે લાયકાતની જરૂર પડતી નથી। એ વ્યક્તિ પોતાની આવડત અને કુનેથી પણ કાર્ય કરી શકે છે। ત્યારબાદ ધંધો વ્યવસાય અને રોજગારનો આપણો જે ત્રીજો મુદ્દો છે એ છે બદલો કે વળતર। દરેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ જે કરવામાં આવે છે એની પાછળ કોઈકને કોઈક બદલો કે વળતર રહેલો હોય છે। ધંધામાં બદલો કે વળતર સ્વરૂપે નફો મળે છે। નફો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ વાત કરી કે ધંધાની અંદર જે મૂડીરોકાણ કરવામાં આવ્યું છે એનું વ્યાજબી વળતર, એટલે દરેક ધંધાદારી વ્યક્તિ ધંધામાં આર્થિક પ્રવૃત્તિ કર્યા બાદ ધંધામાંથી બદલો કે વળતર સ્વરૂપે નફો મેળવે છે। તેવી જ રીતે વ્યવસાયની વાત કરીએ તો પોતાના વ્યવસાયિક શિક્ષણનું અથવા તો પોતાના જ્ઞાનનું, પોતાની આવડતનું, પોતાના કૌશલ્યનો સમાજમાં સેવા આપ્યા બાદ વ્યવસાયી વ્યક્તિને બદલો કે વળતર સ્વરૂપે જરૂરી ફી મળે છે। આ ફી પણ જેમ ધંધાદારી વ્યક્તિને નફો મળે છે એમ વ્યવસાય કરનાર વ્યક્તિને બદલો કે વળતરના સ્વરૂપમાં ફી મળે છે। જ્યારે આપણે રોજગારમાં વાત કરીએ તો રોજગારની અંદર પણ રોજગારી આપનાર સાથે રોજગાર મેળવનાર વ્યક્તિએ કરાર કરવાના હોય છે, કરાર અનુસાર કાર્ય કરવાનું હોય છે અને એ કાર્યના બદલામાં રોજગાર આપનાર વ્યક્તિ રોજગાર મેળવનાર વ્યક્તિને નિશ્ચિત પગાર ચૂકવે છે। અહીં એક શબ્દ જોવા મળે છે, દરમાયો। વિદ્યાર્થી મિત્રો આ સંચાલનને લગતો શબ્દ છે દરમાયો, એટલે એનો અર્થ પગાર કે વેતન
એવો થાય છે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ધંધો વ્યવસાય અને રોજગારના તફાવતનો આપણો ચોથો મુદ્દો છે મૂડીની જરૂરિયાત। ધંધામાં તેના સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂર રહે છે। મોટાભાગે ધંધાની સ્થાપનાથી લઈને ધંધાની તમામ પ્રવૃત્તિ માટે મૂડીની જરૂર પડે છે, પરંતુ ધંધાનું સ્વરૂપ કયા પ્રકારનું છે, વ્યક્તિગત છે, ભાગીદારી છે, ખાનગી છે, ત્યારબાદ ધંધાનો પ્રકાર કંપની સ્વરૂપની છે, એટલે કે ટૂંકમાં ધંધામાં મૂડીની હંમેશા એટલે કે ધંધાની શરૂઆતથી ધંધાની અંત સુધી અને મધ્યની પ્રવૃત્તિમાં, દાખલા તરીકે કાચો માલ ખરીદવા માટે, શ્રમિકોને પગાર આપવા માટે, વેતન આપવા માટે, ત્યારબાદ નાની નાની જરૂરિયાતો, નિષ્ણાંતોને ફી ચૂકવવા માટે, આ બધા માટે આપણને ધંધામાં મૂડીની જરૂર પડે છે। પરંતુ આ ધંધાની અંદર જે મૂડીની જરૂરિયાત છે એ તેના સ્વરૂપ અને તેના પ્રકાર મુજબ જરૂરિયાત રહે છે। જો ધંધાનું સ્વરૂપ મોટા પ્રકારનું હોય અથવા તો કંપની સ્વરૂપનું હોય તો વધુ મૂડીની જરૂર પડે, અને ધંધાનું કદ કે સ્વરૂપ નાનું હોય તો ઓછી મૂડીની જરૂર પડે। તેવી જ રીતે વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાયમાં પણ જ્યારે વ્યવસાયની સ્થાપના કરવાની આવે ત્યારે જ મૂડીની જરૂર ખાસ રહે છે। દાખલા તરીકે કોઈ ડૉક્ટર હોય તો એણે ડૉક્ટર તરીકેને પોતાના વ્યવસાયની શરૂઆત કરવી હોય તો એણે દવાખાનું બનાવવું પડે, તો આ બધા ખર્ચો થાય, ડૉક્ટરના બધા સાધનો લાવવા પડે, તો આ બધા ખર્ચો થઈ શકે છે। એટલે તેવી જ રીતે વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, એની ઓફિસ બનાવવી હોય, એટલે વ્યવસાયની સમમાં સ્થાપના સમયે મર્યાદિત મૂડીની જરૂર રહે છે। જ્યારે રોજગારમાં કોઈ પણ પ્રકારના મૂડીરોકાણની જરૂર રહેતી નથી। દાખલા તરીકે કોઈ શિક્ષક રોજગાર તરીકે કોઈ સ્કૂલમાં જોડાય છે તો એણે સ્કૂલના સંચાલકને કોઈ પૈસા આપવાના રહેતા નથી, માત્ર એની સેવા જ આપવાની હોય છે અને સેવાના બદલામાં એને વેતન લેવાનું હોય છે। ત્યારબાદ આપણો તફાવતનો પાંચમો મુદ્દો જે છે જોખમોને આધારે। ધંધો વ્યવસાય અને રોજગારની અંદર ખાસ કરીને જોખમના આધારે જો તફાવત જોવા જઈએ તો સૌથી વધુ જોખમ આપણે ધંધામાં જોવા મળે છે। ધંધામાં એક તો નફાની અનિશ્ચિતતા, કે આપણે જોયું અગાઉ કે ધંધાને કેટલાક કુદરતી અને કેટલાક માનવસર્જિત જે જોખમો રહેલે છે, જેને કારણે ધંધાની અંદર નફામાં અનિશ્ચિતતા આવવાની શક્યતા અથવા તો ધંધાની જે માલ મિલકત છે એમાં નુકસાન થવાની શક્યતા રહેલી છે। તેવી જ રીતે વ્યવસાયમાં પણ જો વ્યવસાયી વ્યક્તિ પાસે તેમના દર્દી એટલે કે ડૉક્ટર પાસે દર્દી ન આવે, કે વકીલ પાસે અસીલ ન આવે, કે આવા કોઈ પણ કારણોસર બને તો વ્યવસાયમાં નિશ્ચિત કરેલી રકમની ફી ન મળવાનું એટલે કે રકમ ન મળવાનું પણ જોખમ રહેલું છે। તેવી જ રીતે રોજગારમાં વાત કરીએ તો રોજગારમાં પણ જે રોજગાર મેળવનાર વ્યક્તિ છે એને કરાર અનુસાર નિયમિત અને ચોક્કસ વેતન દર મળતું રહે તો એને કોઈ પણ પ્રકારનું જોખમ રહેલું નથી અથવા તો જોખમનું પ્રમાણ ઓછું રહેલું છે। એટલે જોખમની બાબતમાં જોઈએ તો સૌથી વધારે જોખમનું ઊંચું પ્રમાણ આપણને ધંધામાં જોવા મળે છે, ત્યારબાદ વ્યવસાયમાં પણ થોડું ઘણું જોખમ રહેલું છે, પરંતુ રોજગારમાં જોખમનું પ્રમાણ ઓછું રહેલું છે। વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે ધંધો વ્યવસાય અને રોજગાર નો તફાવતનો આપણો છઠ્ઠો મુદ્દો છે આચારસંહિતા। ધંધામાં કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે છે। દાખલા તરીકે વર્તમાન સમયમાં ગ્રાહકોની જાગૃતિ, સરકાર દ્વારા ગ્રાહક જાગૃતિ માટે લેવામાં આવેલા પગલાં, સરકાર દ્વારા લેવામાં આવેલા વ્યાજબી રીતરસમોનું પાલન ઉપર સરકાર ખાસ ધ્યાન રાખવામાં આવે છે। એટલે દરેક ધંધાદારી એકમના દરેક ધંધાદારી વ્યક્તિએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે છે। જેમ કે વ્યાજબી રીતરસમોનું પાલન કરવું, એટલે કે કાળા બજાર ન કરવા, વસ્તુઓની સંગ્રહખોરી ન કરવું, આવા તમામ પ્રકારના સરકારને લગતા કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે છે। તેવી જ રીતે જો આચારસંહિતાની બાબતમાં વ્યવસાયમાં વાત કરીએ તો દરેક વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિ હોય, પછી ડૉક્ટર હોય, વકીલ હોય કે પછી સીએ હોય, એણે પોતાના વ્યવસાય સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે। સભ્યપદ મેળવ્યા બાદ
એ સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલી જે આચારસંહિતાના નિયમો છે એ નિયમોનું ચોક્કસપણે એ વ્યવસાય વ્યક્તિએ પાલન કરવું પડે છે. જેમ કે ડૉક્ટર હોય તો એને ઇન્ડિયન મેડિકલ જે એસોસિએશન છે એના દ્વારા જે પણ આચારસંહિતાઓ ઘડવામાં આવી છે એ આચારસંહિતાનું એને પાલન કરવાનું થતું હોય છે. રોજગારમાં વાત કરીએ તો રોજગારની અંદર રોજગાર મેળવનાર વ્યક્તિ અને રોજગાર આપનાર વ્યક્તિ આ બંને વચ્ચે ચોક્કસ કરાર થાય છે. આ કરારનુંમાં જે રોજ વ્યક્તિ રોજગાર મેળવે છે એને રોજગાર આપનાર વ્યક્તિએ જે કાર્ય સોંપ્યું હોય છે એ કાર્ય કરવાનું હોય છે અને સામે રોજગાર આપનાર વ્યક્તિ પણ કરારમાં બંધાયેલો હોય છે. એટલે કે રોજગાર મેળવનાર વ્યક્તિ કાર્ય કરે તો એને એનું વેતન આપવું. આવી રીતના રોજગારમાં પણ કરાર મુજબ નક્કી કરેલા નિયમોનું રોજગાર આપનાર અને રોજગાર મેળવનાર બંનેએ પાલન કરવું પડે છે. માલિકી હિતની ફેરબદલીની વાત કરીએ તો સાતમા મુદ્દા પ્રમાણે ધંધો વ્યવસાય અને રોજગારના તફાવતની વાત કરીએ તો ધંધામાં માલિકી હિતની ફેરબદલી શક્ય છે. એટલે દાખલા તરીકે કોઈપણ ધંધાદારી વ્યક્તિ જો પોતાનો ધંધો અન્ય વ્યક્તિને આપી દેવા ઈચ્છતો હોય, વેચી દેવા ઈચ્છતો હોય તો આ સંજોગોમાં ધંધાની માલિકીના હકની ફેરબદલી શક્ય બને છે. જે વ્યક્તિ ધંધો જે બીજી વ્યક્તિઓ પાસેથી ખરીદે છે ત્યારબાદ એ ધંધા ઉપર ખરીદનાર વ્યક્તિની માલિકી હક લાગે છે. એટલે માલિકી હકની ફેરબદલીમાં ધંધામાં માલિકી હિતની ફેરબદલી શક્ય છે. તેવી જ રીતે વ્યવસાયમાં માલિકી હિતની ફેરબદલી શક્ય નથી. કારણ કે વ્યવસાય કરવા માટે વ્યક્તિ પાસે જે તે વ્યવસાયની શૈક્ષણિક લાયકાત, આવડત અને અનુભવ હોય છે અને ખાસ કરીને એની શૈક્ષણિક લાયકાત એટલે કે એનું સર્ટિફિકેટ, એની ડિગ્રી હોય છે. એક વ્યક્તિ દાખલા તરીકે ડૉક્ટર તરીકેનો વ્યવસાય કરતો હોય તો એ પોતાના સર્ટિફિકેટ કોઈ ઓછું ભણેલી વ્યક્તિને આપી દેવાથી એ ઓછું ભણેલી વ્યક્તિ ડૉક્ટર બની શકતી નથી. શા માટે? કારણ કે વ્યવસાય કરવા માટે જે તે વ્યક્તિ પાસે જે તે વ્યવસાયની અનુભવ, આવડત અને કૌશલ્ય અને જ્ઞાન હોવું જોઈએ, સાથે સાથે શૈક્ષણિક લાયકાત પણ જરૂરી છે. એટલે માલિકી હકના ફેરબદલીમાં વ્યવસાયમાં માલિકી હિતની ફેરબદલી શક્ય નથી. વ્યક્તિ પોતાનો વ્યવસાય આપી શકે પરંતુ વ્યવસાયનો અનુભવ, એની ડિગ્રી, એની લાયકાત, શૈક્ષણિક લાયકાત આપી શકતો નથી. એટલે વ્યવસાયની બાબતમાં માલિકી હિતની ફેરબદલી શક્ય નથી. તેવી જ રીતે રોજગારમાં વાત કરીએ તો રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારનો માલિકી હક ધરાવતો નથી. માટે માલિકી હિતની ફેરબદલીની કોઈ પણ શક્યતા રોજગારમાં રહેલી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ટોપિકની અંદર ધંધો વ્યવસાય અને રોજગારના ત્રણેય પ્રકારની આર્થિક પ્રવૃત્તિની તુલના એટલે કે તફાવત આપણે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરી, જેમાં કાર્યનું સ્વરૂપ, જરૂરી લાયકાત, બદલો કે વળતરની અપેક્ષા, મૂડીની જરૂરિયાત, ધંધાકીય એકમો હોય, વ્યવસાય હોય કે રોજગારમાં જોખમ, તેની આચારસંહિતા અને માલિકી હિતની ફેરબદલી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ને આજે આપણે ધંધો વ્યવસાય અને રોજગાર આ ત્રણેય જે આર્થિક પ્રવૃત્તિ છે તેની તુલના અને તેનો તફાવત જોયો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપે મારો વિડીયો પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર.
विद्यार्थी मित्रों आपे वीडियो जोयो आपने मारो वीडियो खूब ज गमो हशे तो आवो रीतना हूँ तमने सरल में सरल मुद्दा थी कई रीते भणावी शकूँ एवा प्रयत्न थी हूँ तमने वीडियो बनावीश। परंतु आजना वीडियो में जो तमने कोईपण प्रकार की क्वेरी होय तो खास मने जाण करजो। खाली विद्यार्थी मित्रों एक बात कहेवानी थाय छे कि टूंका प्रश्न की अंदर ज्यां एक जगह तृष्टिगुण शब्द नो उपयोग करवानो छे त्यां सृष्टि लखाई गयो छे तो जे तमे मारी भूल ने सुधारी लेजो तमारी रीते। आभार।